સુરત પાંડેસરા વિસ્તારમાં રિક્ષાના ભાડા મામલે પેસેન્જર અને રિક્ષા ચાલકની રકઝક બાદ બબાલ મચી ગઈ હતી. સુરતના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલના કારણે રિક્ષાઓના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે ભાડાના વધારાને લઈ પાંડેસરા વિસ્તારમાં મહિલાઓએ રણચંડીનું સ્વરૂપ ધારણ કર્યું હોય તે રીતે ચક્કા જામ કરી દીધો હતો. રસ્તામાં ટ્રાફિક જામ થઈ જતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મહિલાઓએ માંગ કરી છે કે જે રીતે રિક્ષાનું ભાડું વધારવામાં આવ્યું છે તે જોતા અમારો પગાર પણ વધારવો જોઈએ, સાથે જ ટ્રાફિક સિગ્નલ પર જે રીતે સમય વધારે છે તેને પણ ઘટાડવો જોઈએ, જેથી રિક્ષા ચાલકો પણ પોતાનું ભાડું ઘટાડી શકે. બધા લોકોને સમય વધારે વેસ્ટ થઈ રહ્યો છે તેમાં પણ ઘટાડો થાય. સુનિતા નામની મહિલાએ કહ્યું કે ટૂંકા દરના ભાડામાં પણ ખૂબ વધારો થયો છે. અમારી 3 મુખ્ય માંગો છે, રિક્ષાના ભાડા ઘટાડવામાં આવે, અમારો પગાર વધારવામાં આવે અને ટ્રાફિક સિગ્નલ પર જે લાંબો સમય છે તેને પણ ઘટાડવામાં આવે. આજે અમે 150થી વધુ મહિલાઓએ અહીં હલ્લાબોલ કર્યો હતો, જો કે પોલીસે આવીને મામલો શાંત કરાવ્યો હતો, પરંતુ અમારી માંગણીઓ તો યથાવત જ રહેશે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. સુનિતા સેંગાને, અમારી એ સમસ્યા છે કે સિગ્નલ થોડા કમ કરે ઓર રિક્ષા વાલે કે ભાડા જો બઢ ગયા હે તો હમારી સેટાને ભી ભાડા બઢાના ચાહીએ, પગાર બઢાની ચાહીએ, ક્યોંકિ હમકો ભી પોસાય ઓર રિક્ષા વાલે કો ભી પોસાય. બસ યહી સમસ્યા હે હમારી. હમ 100 જને 100 150 જ્યાદા હે. ઓર ક્યા ક્યા માંગે આપ? હમારી તો 2-3 હી માંગે, સિગ્નલ કમ કરે ઓર પગાર બઢાએ ઓર રિક્ષા વાલે મેં 3 હી જન બેઠે, આગે કોઈ નહીં બેઠના ચાહીએ, આગે આદમી બેઠે ચલે લેકિન લેડીઝ નહીં બેઠના ચાહીએ. બસ યહી સમસ્યા હે હમારી.